મહાશિવરાત્રી આ વખતે શુક્રવારે છે એટલે કે આઠમી તારીખે અને તે વખતે નોર્મલી બધા જ લોકો ઠંડઈનો પ્રસાદ બનાવતા હોય છે જેને આપણે ભાંગ કહેતા હોઈએ છીએ પણ એ સિવાય પણ મહાશિવરાત્રિના દિવસે હું એવું માનું છું કે ઘઉંના લાડવા બનાવી શકાય એનું કારણ એ છે કે સોળ સોમવારની જે વાત છે વાર્તા છે એમાં શિવજીને ઘઉંના લાડવાનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો એ જ ઘઉંના લાડવાની રેસીપી આજે તમારી સાથે શેર કરું છું કેમ કે મારે સોળ સોમવારનું વ્રત પણ ઉજવવાનું હતું તો ચાલું જઈએ મારા શિવલિંગ પણ તમને બતાવવું અને લાડવાની રેસિપી પણ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોળ સોમવારની ઉજવણી આજે કરી અને સાથે મારા ઘરે જે શિવલિંગની પૂજા કરું છું એ પંડિતા સોમવારની ઉજવણીમાં ઘઉંના લાડુ બનાવવાના હોય છે અને એટલે જ મને વિચાર આવ્યો કે મહાશિવરાત્રિ આવે છે અને જો તમારે મારી જેમ ઘઉંના લાડુનો પ્રસાદ બનાવવો હોય તો ચાલો એની રેસિપી શેર કરું એના માટે મેં ઘઉંનો કકરો લોટ લાડવાનો લઈ લીધો છે હાલાકી હું આ ઘંટીમાંથી લાવી હતી પણ તમે ઘરે પણ કકરો લોટ તરી શકો છો દાઉદ ખાની ઘઉંનો લોટ લેશો તો લાડવા એકદમ સરસ થશે હવે ઘઉંનો લોટનો લાડવા બનાવવાના હોય એટલે ઘી તો ભરપૂર નાખવું જ પડે ઘી નાખી દીધું અને બીજી બાજુ ગરમ પાણી મૂકી દીધું બીજી બાજુના ગેસ ઉપર પણ કળૈયામાં ઘી નાખી દીધું આ ત્રણેય વસ્તુ આપણે પેરેલ જ કરવાની છે કેમ કે આ ત્રણ વસ્તુ સાથે થઈ શકે એમ છે હવે આ જે લોટમાં આપણે ઘી નાખ્યું હતું તેને સારી રીતે મિક્સ કરી દઈશું ઘઉંનો કકરો લોટ હોય એટલે ઘી સરસ રીતે મિક્સ થઈ જાય અને લાડવામાં આમાંય ઘી નાખવાનું હોય એટલે વધુ નાખો તો પણ ચાલે ઘીનું પૂરેપૂરું માપ હું તમને આગળ બતાવું છું અત્યારે તો મુઠ્ઠી પડતું મોહણ જેટલું ઘી હોય એટલું આપણે નાખવાનું અને અહીં આપણે ગરમ પાણીથી એના મુઠિયા બનાવવાના આ સ્પેસિફિક દેશી રીત છે લાડવા બનાવવાની મુઠિયા એટલે આવી રીતે લોટને બાંધી દેવાનો આ લોટમાં ફક્ત ઘી નાખેલું છે બીજું કંઈ જ નથી નાખેલું અને ઘઉંનો કકરો લોટ છે તો આવા મુઠિયા બની જાય એટલે બીજી બાજુ જે ઘી તળવા માટે મૂક્યું છે તેમાં આપણે આ મુઠિયા તળી લેવાના મુઠિયાથી બનાવેલા લાડુ ખૂબ જ સરસ બને છે ફરસા બને છે અને એકદમ તમને તમારી મમ્મીની યાદ આવી જાય એવા સરસ લાડવા બને છે તો આવા મુઠિયા બનાવવાના મોટા મોટા જેટલું તમે ઘી મૂક્યું હોય એ પ્રમાણે બનાવો તો પણ ચાલે પણ મુઠિયા ઘીમાં ડૂબવા જોઈએ જો હાથમાં લદબદ ઘી દેખાય છે ને તો ઘી હોય તો જ લાડવા બને હવે ઘી થઈ ગયું છે અને તેમાં આપણે મુઠિયા તળી લઈશું બહુ ફાસ્ટ નહીં અને બહુ સ્લો નહીં એવી રીતે ગેસ રાખવાનો છે કેમ કે બહુ સ્લો હશે તો એનું પળ એકદમ ઉપરનું કડક થઈ જશે અને બહુ ફાસ્ટ હશે તો એકદમ જ લાલ થઈ જશે આપણે આ મુઠિયાને અંદર સુધી સરસ તરાવા દેવાના છે મુઠિયા તળવામાં પણ ઉતાવર નથી કરવાની તમને હું બતાવતી જઈશ કે કેવા મુઠિયાને તળાઈ ગયા કહેવાય તો આપણે આને હલાવતા રહીશું અને બીજી બાજુ એને થવા દઈશું ત્યાં સુધી બીજા મુઠિયા બનાવી દઈશું ગરમ પાણી નાખીને મુઠિયા વાળતું જવાનું બીજા હાથે આ મુઠિયાને તળતું જવાનું આ બધું જ કામ પેરલ થઈ શકે છે એટલે જ હું બતાવું છું હવે આની ઉપરનું લેયર તમે જુઓ કે એકદમ લાલાસ પડતું થઈ ગયું છે અને એટલે આપણા મુઠિયા તળીને તૈયાર થઈ ગયા છે આ મુઠિયા જે તળ્યા તેમાં મીડિયમ ગેસ રાખ્યો હતો બહુ ફાસ્ટ નહીં અને બહુ સ્લો નહીં એવી જ રીતે બધા જ મુઠિયા મેં તળી લીધા લગભગ પંદરથી સોળ મુઠિયા થયા હતા કેમ કે એક કિલો ઘઉંનો લોટ લીધો હતો તો ઘઉંનો લોટ કકરો એને આપણે મુઠિયા બનાવવાના અને આગળ પ્રોસેસ જુઓ કે ઘઉંના લોટના લાડવામાં હું બીજું શું નાખું છું મુઠિયા તળીને તૈયાર થઈ ગયા આ ઘીનો આપણે ઉપયોગ કરવાનો જ છે એટલે મારી સાથે જોડાયેલા રહો જુઓ બધા જ મુઠિયા તળીને તૈયાર થઈ ગયા છે તેને ઠંડા થવા દઈશું બહુ જ ગરમ છે હવે જે ઘી બચ્યું છે એમાં ચણાનો કકરો લોટ લેવાનો છે એટલે કે મગસ માટે જે લઈએ તે અહીં તમે જોઈ રહ્યા છો કે આ તળેલું ઘી છે એમાં જ હું આ લોટ નાખી રહી છું તો બે બાઉલ મેં મગસનો કકરો લોટ નાખ્યો છે હવે આપણે તેને આની અંદર શેકી લઈશું અને ઘીની જરૂર પડે તો આમાં ઉમેરીશું કેમ કે લાડવામાં તો ઘી ઓલરેડી વધારે જ જોઈએ તો જુઓ બે અઢી ચમચા ઘી મેં ફરી નાખી દીધું છે અને એને મગસને આપણે શેકીશું મગજ જેમ શેકતા હોય તેમ જ શેકવાનું છે મીડિયમ તાપે જ બધું શેકો તો વધુ જ સારું શેકાય છે તો આપણે એને શેકતા જઈશું અને શેકાય એટલે લોટ ઢીલો પડશે આજુબાજુ ઘી બહાર આવશે એ તમને દેખાઈ રહ્યું હશે અને હલાવવામાં પણ તમને ખ્યાલ આવશે કે એકદમ લોટ ઢીલો થઈ ગયો છે તો આ રીતે જો ઢીલો ઢીલો અને ચમચામાંથી નીકળી પડે ફરે ઉતરી પડે એવો લોટ આપણો શેકાઈને તૈયાર થયો હશે તો જેવો મગજનો લોટ તૈયાર થઈ જાય એને આપણે ઠંડો થવા દઈશું અને બીજી બાજુ આ જે મુઠિયા હતા એ ઠંડા થઈ ગયા છે તેને આપણે હાથથી આવા તોડી લઈશું હવે આની ટ્રેડિશનલ મેથડમાં તો એવું છે કે આપણે ઘઉં ચારવાનો ચાણો લઈ અને તેને ચારવાનું એટલે મોટા દાણાના લાડવા બને પણ જો તમને ઉતાવળ હોય અથવા ઝીણા દાણાના લાડવા બનાવવા હોય તો મિક્સચર તો આપણી પાસે છે જ પણ આ બધા જ જે લાડવા છે મેં આ રીતે હાથથી તોડી દીધા છે અત્યારે આ હાથમાંથી પકડાય એવું ઠંડુ થઈ ગયું છે અને એવું ઠંડુ થાય પછી જ આપણે તેને પીસવાનું છે તો બહુ જ સરસ ગુલાબી રંગ આવ્યો છે અને મોણ પણ માપસરનું પડ્યું છે તો હવે આપણે આને બધાને મિક્સચરમાં જ ક્રશ કરી અને એક સરખો દાણો કરી લઈશું તો જરૂર પ્રમાણે તમારા મિક્સરના સાઇઝ પ્રમાણે તમારે આ મુઠિયાનું જે કકરો લોટ તૈયાર કર્યો છે તે ભરવાનું અને તેને ઝીણું પીસી લેવાનું આવા મોટા મોટા કકડા છે એટલે આપણે પીસવું તો જરૂરી જ છે તો લો પીસાઈને હવે સરસ લાડવો વળે એવું થઈ ગયું છે આ તમે જોઈ રહ્યા છો એ મારા હાથમાંથી ખસી જાય એવું મેં પીસ્યું છે લો બધું જ પીસીને તૈયાર થઈ ગયું અને હવે આપણે જે મગસનો લોટ હતો તે પણ સરસ ઠંડો થઈ ગયો છે તો વચ્ચે ખાડો કરી અને મગસનો લોટ એમાં એડ કરી દઈશું તો આવી રીતે ઘઉં અને ચણાના લાડવા તો હું ગણેશ ચતુર્થી પર પણ બનાવું છું અને સોળ સોમવાર હોય ને ત્યારે સોમવાર માટે પણ હું આવો જ પ્રસાદ બનાવું છું તો સોમવારની ઉજવણી હું કરી રહી હતી તો મને થયું કે લાવો મહાશિવરાત્રી આવે છે તો તમને લાડવા બનાવવા હોય તો હું એની રેસીપી શેર કરું ઘણા લોકોને ખબર નથી હોતી કે મહાદેવજીને ઘઉંના લાડવા પણ ચડે હું સોળ સોમવારની જે વાર્તા વાંચું છું એમાં આ જ પ્રસાદ બનાવી અને મહાદેવજીને ધરાવવાનો હોય છે તો એટલે આ વખતે મેં જે વ્રત ઉજવ્યું એના માટે આ બનાવ્યા તમે શિવરાત્રિ માટે પણ આને બનાવી શકો છો તો હવે આવા ત્રણ ફૂલ જાવંત્રીના મેં લઈ લીધા છે આ બધા ડ્રાય ફ્રૂટ્સ છે જે આપણે લાડવામાં નાખીશું તો એને કચરી લીધા મેં ઇલાયચીનો પાવડર ક્રશ કરી લીધો ને એ બધું જ હવે હું આની અંદર એડ કરીશ આટલા બધા લાડુ છે એટલે લગભગ બે અઢી ચમચી ઇલાયચીનો પાવડર જોઈશે અને જે જાવંત્રીના ફૂલ ક્રશ કર્યા હતા ઓરેન્જ કલરના એ પણ લગભગ એક દોઢ ચમચી તો આમાં જશે જ જાવંતરીના ફૂલનો સ્વાદ ખૂબ સરસ લાડવામાં આવે છે એકવાર ટ્રાય કરજો અને સાથે હું નાખવાની છું આની અંદર જાયફર તો જાયફર બી લાડુમાં સરસ ટેસ્ટ આપે છે તો જાયફળના તો આખા મોટા બી આવે છે એટલે હું આવી છીણીમાં જ તેને ક્રશ કરી લઉં છું અને એ પોચા હોય છે એટલે ક્રશ પણ થઈ જાય છે તો એક મોટું જાયફર નાખી દીધું ત્રણ જાવંત્રીના ફૂલ અને દોઢથી બે ચમચી ઇલાયચીનો પાવડર હવે મહાદેવજીના પ્રસાદમાં ગોળ નાખવાનો હોય છે એટલે સકનનો ગોળ અહીંયા હું એક ચમચી નાખી દઉં છું પણ બાકીનું બધું હું ખાંડ નાખીને લાડુ બનાવવાની છું હવે આ જે ચૂરમો થયો છે ને એના મેં ત્રણ ભાગ કરી દીધા છે એને એક ભાગ જેટલી ખાંડ નાખવાની દળેલી ખાંડ આ તમને હું અંદાજ આપું છું તમે ગમે તેટલો લોટ લો પણ જેટલું પણ ચૂરમું ભેગું થયું એક ભાગ જેટલી ખાંડ નાખવાની એટલે ચોથો ભાગ ખાંડ નાખવાની તમને ખ્યાલ આવી ગયો હશે હું આ માપ તમને એટલા માટે એક્યુરેસીથી બતાવું છું કે જ્યારે પણ આપણે પ્રસાદ બનાવીએ ત્યારે ચાખતા ન હોઈએ તો મેજરમેન્ટમાં ભૂલ પડે પણ એક લાડુ તમે આ બધું ભેગું કરી અને ભગવાનનો બનાવીને કાઢી લેવાનું અને પછી તેને ચાખી લેવાનું એટલે ભગવાનને પણ મોડો મળે નહીં હવે ગોળ ને ને બધું ભેગું કરી દેવાનું અને પછી આપણે જરૂર પ્રમાણે ઘી નાખતા જવાનું અને લાડુ બનાવતા જવાનું થોડા થોડા ભાગમાં ઘી નાખતા જશો અને લાડુ વાળતા જજો હું જે પ્રોસેસ કરું છું એ જ તમને બતાવું છું તો આ થોલિયામાં મેં ઘી ગરમ કર્યું છે અને એને એક ખૂણામાં નાખીશ અને એટલા જ પોષણના લાડુ હું બનાવીશ ઘી પર ભરપૂર આપણે પીવડાવીશું કે લાડુ બન્યા પછી એમાં ક્રેક ના પડે એટલે જ લાડુને દબાવી દબાવી અને ફિટ કરીશું અને પછી એને જોઈશું હલાવીને કે ભાઈ એ તૂટે એવો તો નથી ને ઉછારી જોઈશું અને સરસ ઘીવાળો લાડુ તૈયાર છે આવી રીતે થોડો થોડો ઘી નાખતા જઈશું અને લાડુ બનાવતા જઈશું તો જુઓ લાડુ તો સરસ હાથમાં ફરી રહ્યો છે અને સરસ ઘી પણ પી લીધું છે હવે આવા બધા જ લાડુ આપણે તૈયાર કરી દઈશું તો અહીં લાડુ વાળતા વાળતા લગભગ પિસ્તાલીસ નંગ લાડુ મારા તૈયાર થયા છે જે માપ મેં તમને બતાવ્યું એમાં આ સાઇઝના પિસ્તાલીસ નંગના લાડુ તૈયાર થયા અને પછી હું આજની જ સોમવારની રાહ જોતી હતી કે મહાદેવજીની પૂજા કરું અને તેમને લાડુનો પ્રસાદ ધરાવું તો મેં જે સોળ શિવલિંગ બનાવ્યા હતા એને પૂજા કરી અર્ચના કરી અને પ્રસાદ ધરાવ્યો તો આ મહાશિવરાત્રી પર તમે પણ આ પ્રસાદ બનાવી શકો છો ત્યાં સુધી આવજો